નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌ પ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની. 75 માંગ, પ્રજાસત્તાક દિવસ 26 જાન્યુઆરી નાંગ દિવસે સ્માર્ટ કિડ્સ નર્સરી સ્કૂલ દ્વારા શાળામાં નર્સરી ક્લાસના બાળકો માટે કોન્વેયાકેશનનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો, જેમાં બાળકોના માતા પિતા તથા તેમના દાદા દાદીને ખાસ ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા. બાળકોને ઓળખાણ અને ઉજવણી માટે પુરસ્કાર આપવામાં આવ્યા હતા. બાળકોને સર્ટિફિકેટ આપી અને ભારતનો ધ્વજ આપી તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું, જેમાં સ્કૂલના પ્રિન્સિપાલ સ્નેહા પટેલ દ્વારા બાળકોમાં ઉત્સાહ વધારી અને કોન્વોકેશનનો મતલબ સમજાવી અને દાદા દાદી માટે ક્વિઝ સ્પર્ધા રાખી હતી. સર્ગાસન અને કુડાસન તેમજ સેક્ટર 5ની પ્રખ્યાત ડિવાઇન જુનિયર પ્રીસ્કૂલ દ્વારા પ્રજાસત્તાક દિનની રંગરંગ ઉજવણી કરી, જેમાં બાળકોને ત્રિરંગા વિશેની સમજ આપીને રાષ્ટ્રગીતનું ગાન કરાવ્યું હતું. બાળકોને રાષ્ટ્રીય ફળ, ફૂલ, પક્ષી તથા પ્રાણીની સમજ આપી હતી. આ ઉજવણી માન ડિવાઇન જુનિયરના હેડ ટીચર શ્રીમતી યાત્રી મેવાડા તથા શ્રીમતી તુલસીવાસીએ ખૂબ જ ક્રિએટિવ વાતાવરણ પૂરું પડ્યું હતું. આ સંસ્થાના સ્થાપક શ્રીમતી ગીરા ચૌધરી આવા કાર્યક્રમો યોજીને બાળકોનો સર્વાંગી વિકાસ કરી રહ્યા છે. શ્રી એમ એચ વિદ્યા મંદિર ડભોડામાં 75 માં પ્રજાસત્તાક દિન પ્રસંગે ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શ્રી અલ્પેશજી ઠાકોર દ્વારા ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે શ્રી કેળવણી મંડળ ડભોડાના પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, મંત્રી શ્રી હિંમતસિંહ પરમાર તેમજ શ્રી કેળવણી મંડળના સૌ સભ્યો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા થયેલા રમતવીરોના પ્રોત્સાહક ઇનામ વિતરણ કાર્યક્રમ તેમજ શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા અને ગ્રામજનોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી ગાંધીનગર શાખા સંચાલિત સેક્ટર 16, સેક્ટર 7 અને સેક્ટર 12ની ત્રણેય શાળાઓના 75 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી મહાત્મા ગાંધી વિદ્યામંદિર સેક્ટર 16 ખાતે કરવામાં આવી. ત્રણેય શાળાઓમાં જે દીકરીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવેલા હોય તેવી તમામ દીકરીઓને દાતાશ્રી પ્રદીપસિંહ વાઘેલા વિદ્યા લાઇબ્રેરીના સંચાલક દ્વારા ચોપડા અને બોલપેન આપી પુરસ્કૃત કરવામાં આવ્યા. સેક્ટર 16ની શાળાના આચાર્ય શ્રી મેહુલભાઈ પટેલ મહેમાનોનો શાબ્દિક પરિચય કરાવ્યો. શ્રી પ્રદીપસિંહ વાઘેલા વિદ્યાર્થીઓને આગામી સમયમાં તમામ ક્ષેત્રમાં ઉચ્ચતમ સિદ્ધિ હાંસલ કરવા પ્રેરણા આપી. કોઓર્ડિનેટર શ્રી નટુભાઈ લાડાણી સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું. સેક્ટર 12ની શાળાના આચાર્ય શ્રી ભાવેશકુમાર જાનીએ દેશપ્રેમ લાગણી વ્યક્ત કરી તેમજ મહિલા સશક્તિકરણ અંગે વક્તવ્ય આપ્યું. સેક્ટર 7ની શાળાના ઇન્ચાર્જ આચાર્ય શ્રી કિરણભાઈ પટેલે શાળા પરિવાર તેમજ વિદ્યાર્થીઓને પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ પાઠવી. ખૂબ જ સુંદર આયોજન દ્વારા સમગ્ર કાર્યક્રમની ખૂબ જ ઉમંગભેર ઉજવણી કરવામાં આવી. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેઇલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.